એક તરફ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી ઘર તોડાવવાનો આરોપ લગાવી રહ્યો છે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા મહિલા કોર્પોરેટર અને સુરત શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે આક્ષેપો કરી પાપલીલા આંચરી હોવાનું આરોપો લગાવતા રાજકીય ગરમાટો ફરી સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના આપ મહિલા કોર્પોરેટર રૂતા દુધાગરાના પતિ ચિરાગ સામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાસેથી પચીસ લાખ લીધાના આક્ષેપો બાદ ચિરાગ દુધાગ્રાએ પત્રકાર પરિષદ યોજી હતી અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હું કોઈને છોડીશ નહીં મારું ઘર તોડ્યું છે આપની પાપ લીલા કહેવાય મેં આ પાર્ટીનો ભરોસો અકબંધ રાખ્યો છે આપના શહેર પ્રમુખ દ્વારા મારી પત્નીને રાત્રે બાર વાગે એકલી મૂકવા જોવાનો આક્ષેપ કરી તેણે વિડીયો બનાવી રૂતાને બ્લેકમેલ કરીવાનો પણ આક્ષેપ કર્યો હતો રૂતાએ કોઈના દબાણમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હોય એમ લાગે છે રૂતા કહે છે એને ત્રણ કરોડની ઓફર મળી છે કોઈ પુરાવા તો હશે ને એને અરજી લગતા નથી આવડતું તો એને આટલી મોટી ઓફર કોણ કરે હું ભાજપના કોઈ નેતાને મળ્યો નથી અને ઓળખતો પણ નથી મારે કોઈ સાથે સંબંધ નથી એ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તો મેં પચીસ લાખ લીધા એ સાબિત કરે ચૂંટણી પહેલાં ફોર્મ પાછું ખેંચાવી લેવા માટે અઢી કરોડની ઓફર હતી ઘણા મિત્રો અને રાજકીય લોકો મને સમજાવતા પણ હતા ત્યારે મેં રૂપિયા ન લીધા હોય તો આજે પચીસ લાખ લેવાનું મારા છૂટાછેડા થયા નથી રૂતાએ વેસુમાં રહેતી મહેનપણી સાથે રહેતી હોવાનો પુરાવો બહેનપણીની માતાને આપવા મારી સાથે બોગસ ડિવોર્સ પેપર પણ સહી લીધી હતી ત્યારબાદ થોડા દિવસમાં જ એ પેપર મારી સામે ફાડી નાખ્યું હતું હું તમામ સામે કાર્યવાહી કરીશ જેને મારું ઘર તોડવામાં ભૂમિકા ભજવી છે આપની પાપ લીલા એટલા માટે કે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ સમાજ હોય જ્યારે બંને પતિ પત્નીના કોઈ છૂટાછેડા થયા હોય કે છૂટાછેડા કોઈ એક પ્રભાવમાં આવીને કોઈએ લેવડાવ્યા હોય કે કોઈએ કોઈ વિડીયાથી લેવડાવ્યા હોય સેક્સ વિડીયાથી લેવડાવ્યા હોય તો આ વિડીયા તો સમાજ ત્યારે કે પાર્ટી હોય તો શું કરે એ બેનું સમાધાન કરાવે આ પાપ લીલા એટલા માટે છે આ એને ત્યાં મોકલાવી છે પાર્ટીની પણ ફરજ બનવી જોઈએ કે પાર્ટી ત્યાં ના મોકલાવે અને એનું સમાધાન કરાવે પણ મને પાર્ટીએ જ્યાં જે ડિવોર્સ કર્યા એની જે કેયુર સાથે પણ ડિવોર્સ કર્યા ત્યાં મને એને બોલાવ્યો નથી અને મને એવું લાગે છે કે જ્યાં બોલે છે રૂતા એ એના પાસે સેક્સ વિડીયો હશે કોઈ એવા વિડીયો હશે એના દબાવથી આ આપની લાભ લાપ લીલા જે છે એ આપને બેસાડવા માટે આપની બાજુ એને ખેંચી લઈ રહી છે અને મારી પાસે આવવા નથી દેતા અને જો એ બે વિડીયો હશે તો હજી આ છોકરી મુંજાયેલી રહેશે અને જો અમે સવારે આજે એક એની મિસિંગ કમ્પ્લેન લખાવી એને જાણ થઈ હશે તો તરત જ એને પ્રેસ કોન્ફરન્સ કરાવી અને એ જે રૂતા બોલે છે એ રૂતાના શબ્દો જ નથી હું નથી કહેતો આ સમાજ કહે છે કારણ કે સમાજને પણ ખબર છે જે મારી ઉપર આરોપ લગાવ્યા છે તો હું અત્યારે પણ કહું છું કે એક પણ ભાજપના નેતા સાથે મારે સંબંધ નથી કે ભાજપના ધારાસભ્ય કોઈ સાથે સંબંધ નથી તો પૈસા લીધા ક્યાંથી હોય જો પૈસા એમ કહે છે લીધા હોય તો એના પ્રૂફ આપો આ સમાજ મારી સાથે જોડાયેલો છે સમાજની સંસ્થા મારી સાથે જોડાયેલી હશે

જે મારી બેનપણીના નામે મારી પાસેથી જે ડિવોર્સ લીધા છે ડિવોર્સ લીધા પછી એ કેયુર સાથે જે મેરેજ કર્યા છે એ પણ કોણ કે પાર્ટીના મહામંત્રી નોભાણો એ પણ યુવાનો મહામંત્રી હતો બરાબર એને હું એ પણ હું તમને કહું કે પરમની સાંજ સુધી આટલો બનાવ બન્યા પછી મને એવું કીધું હતું એને પાર્ટીમાંથી બહાર કાઢી નાખવામાં આવશે પણ છતાં એ પાર્ટીના યુવા ગ્રુપમાં હતો અને પછી મેં મનોજ સોરઠિયાને કીધું કે તમે એમ કહો છો કે પાર્ટીમાંથી કાઢી નાખો એ પાર્ટીમાંથી કાઢો નહોતો મેં મનોજ સોરઠિયા સાથે જ્યારે વાત કરી પછી એને અત્યારે બે દિવસ પહેલાં કાઢો છે અને મહેન્દ્રભાઈ નાવડિયા અને ખેયુર કાકડિયા સાથેનો કોઈ પણ વિડીયો હોઈ શકે એના પ્રભાવથી એ રૂતા બોલે છે આ મને એવું લાગે છે એના રિલેટિવ એવું લાગે છે જો હું ખોટો હોય તો સમાજ મારી સાથે નહીં હોય મીડિયા મારી સાથે નહીં હોય કે એના સગા મારી સાથે હોય મારું ચાર વર્ષનું જે જીવન છે એ જીવન મારી સોસાયટી મારી મારા મિત્રો મંડળ એ બધા જાણે છે એટલે તમે ગમે તેને પૂછશો તો તમને ખ્યાલ આવી જશે હાલ તો ભાજપ અને આમ આદમી પાર્ટીના રાજકીય ધમાસણમાં એક મહિલાનું ઘર ભાંગી જવા પામ્યું છે ત્યારે હાલ તો આ રાજકીય ધમાસણ ક્યાં પૂરશે તે તો જોવું રહ્યું અજર कुर्सी સાથે પ્રકાશ વાળા જીટન ફેન્યોસ